નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના છાણી વિસ્તારના નાની અમીન ખડકીમાં રહેતા છાણી ગામના યુવા અગ્રણી નિશિત અમીન છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યો કરતા રહ્યા છે. જ્યારે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજી સ્થાપના કરવામાં આવે છે. ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરતા આવ્યા છે. આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક આંખની તપાસ તેમજ દાંત ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોની ટીમો દ્વારા આંખ અને દાંત ચેકઅપ કરવામાં આવ્યું હતું, જ્યારે તથા જરૂરિયાતમંદને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સર્વધર્મના લોકોએ પોતાની આંખો તેમજ દાંતની ચકાસણી કરાવી હતી. આ કેમ્પ મોટી સંખ્યામાં આસપાસના લોકોએ લાભ લીધો હતો, જ્યારે આવતીકાલે રવિવારના રોજ હોસ્પિટલમાં સારવાર લેતા જરૂરિયાતમંદો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માટે આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ દ્વારા રક્તદાનનું કરવા આવે તેવી અપીલ કરવામાં આવી હતી. સૌપ્રથમ સૌને મારા નમસ્કાર. આજે રોજ મારા અને મારા યુવા મિત્રો દ્વારા છાની ગામ ખાતે નાની અમીન ખડકી ખાતે આંખના નંબરની તપાસ અને ડેન્ટલ ચેકઅપ તથા મેડિકલ ચેકઅપ અને નંબરના ચશ્માનું વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારના 10 વાગ્યાથી લઈને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યાર લગીને 375 ઉપરાંત લોકોએ આંખની તપાસ કરાવીને નંબરના ચશ્માનું વિતરણ કર્યું. તેમાં ભાગ લઈને ચશ્મા દૂરના નંબરના તથા નજીકના નંબરના મેળવ્યા છે અને સતત કાર્યક્રમ 5 વાગ્યા લગીને ચાલુ છે અને મારી ગણતરી મુજબ લગભગ 800-900 લોકો એમાં ભાગ લેશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અમારા દ્વારા વર્ષમાં 3-4 વખત આવા કેમ્પ સિવાય અન્ય બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે અને આગલા વખત બી અમે ખાસ કરીને એ છે કે ગણપતિ સિવાય પણ ગણપતિના 10 દિવસ સિવાય અન્ય વર્ષમાં 2-3 વખત બ્લડ ડોનેશનના કેમ્પ રાખીએ છીએ અને એમાં નાતભાતના ભેદભાવ વગર દરેક સમાજની એકતા સાથે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એવો કોઈ નાતભાતના એકતા વગર ગયો વખત બી 57-58 લોકોએ મુસ્લિમ યુવાઓએ રક્તદાન કર્યું હતું અને સમાજ સેવાને એક સારો એવો મેસેજ પહોંચાડ્યો હતો. તો હું તમને નમ્ર અપીલ કરું છું કે આવતીકાલે તારીખ 15ના સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા લગીને બ્લડ ડોનેશન કેમ્પનું આ જ જગ્યા પર આયોજન રાખવામાં આવે છે. તો સૌ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે અને સમાજને ઉપયોગી થાય તે એવા હેતુથી રક્તદાન કરે.